ગુજરાત સરકાર દ્વારા રમતવીરો માટે મોટો નિર્ણય લેવામાં આવે છે જેમાં રાજ્યભરમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ખેલ મહાકુંભ બે હજાર બાવીસ માટે રજીસ્ટ્રેશન ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા રમતવીરો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યભરમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ખેલ મહાકુંભ બે હજાર બાવીસ માટે રજીસ્ટ્રેશન ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે રમતગમત મંત્રી હર્ષ સંઘવી રજીસ્ટ્રેશન ઓપન કરવા માટે સૂચના આપી છે આથી આજે અને આવતીકાલે રજીસ્ટ્રેશન ચાલુ રહેશે આ અંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવેએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાઓ અને રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરાય છે ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુંભમાં અંદાજે પંચાવન લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ માટેના રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હજુ પણ અનેક એવા ખેલાડીઓ છે જેઓ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે આથી જ એ સમય ગૃહમાં ખાતરી આપવામાં આવી હતી કે વંચિત ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે રજીસ્ટ્રેશન ફરીથી ખોલવામાં આવશે જે અંતર્ગત કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન બે દિવસ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગળ તમને જણાવીએ કે ખેલ મહાકુંભ માટે અત્યાર સુધીમાં પંચાવન પોઈન્ટ બાવીસ લાખ જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે હવે બે દિવસ રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવતા આગામી દિવસોમાં વધારે રજીસ્ટ્રેશન થવાની શક્યતા છે